હુલ્લડ, લોકડાઉન, સ્ટેજ 3, સ્ટેજ 4, કર્ફ્યુ, શારીરિક અંતર. વિવિધ લોકો માટે હાલની પરિસ્થિતિ કેવી મુશ્કેલ છે તે જાણીને સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ લો એન્ડ પોલિસીએ COVID-19 રોગચાળાનો સામનો કરવા માટે સરળ ઓડિયોઝ અને વિડીયોઝ તૈયાર કર્યા છે. આ એપિસોડ મુશ્કેલ સમયમાં વૃદ્ધો માટે તેમની સુખાકારીની ખાતરી કરવા માટે 5 ટિપ્સ આપે છે. વૃદ્ધો પાસે નવીનતમ માહિતી કદાચ ના હોય અથવા તેઓ ખોટી માહિતીના સંપર્કમાં આવી શકે છે. સલામત રહેવા અને આવશ્યક સેવાઓનો ઉપયોગ કરવા માટેની સરળ માર્ગદર્શિકા ખૂબ ધીરજપૂર્વક એમને સમજાવો. ICMR, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને WHO વિશ્વસનીય માહિતીના સ્ત્રોત છે. ખાતરી કરો કે તેમની પાસે ડાયાબિટીસ, સંધિવા, અસ્થમા, નબળી દ્રષ્ટિ અથવા કોઈ પણ અન્ય રોગ માટેની જરૂરી અને નિયમિત દવાઓ પૂરતા પ્રમાણમાં હોય. તેમના રોજના નાના મોટા કામમાં મદદરૂપ થવું, તેમને કરિયાણું મેળવવા, રાંધવા અને મકાનમાં નાના સમારકામ કરવા માટે બિલ ચૂકવવાથી માંડીને વિવિધ કાર્યોમાં સહાયની જરૂર પડી શકે છે. લોકડાઉન દરમિયાન બહાર નીકળવું હિતાવહ નથી, છતાં તમે તમારા વૃદ્ધ સંબંધીઓ સાથે ફોન પર સંપર્ક રાખી શકો છો અથવા તમે તેમના પાડોશીઓને સમય સમય પર તેમની મુલાકાત લેવાની વિનંતી કરી શકો છો. આપણે ઘણીવાર વૃદ્ધોને તેમની જ સુવિધા માટે સ્માર્ટફોન અને વોટ્સએપ જેવા નવા ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટેની ભલામણ કરતા હોઈએ છીએ, પણ બની શકે કે આ ફેરફારોથી તેઓ અસ્વસ્થ થઈ જાય. તેથી આ સમય દરમિયાન તેઓ કેવી રીતે ટેકો મેળવવા માગે છે તે સાથે મળીને નક્કી કરો. અને છેવટે ફરજો નિભાવવાની સાથે ભૂલતા નહીં કે તમારા સમુદાયના અન્ય લોકોને પણ તમારા જેવો જ ડર છે. વાત કરો, તમારી ભાવનાઓને શેર કરો અને સ્વસંભાળ ન ભૂલતા. વધુ સમર્થન માટે વિશ્વસનીય સમુદાય આરોગ્ય કાર્યકર્તા સાથે વાત કરો અથવા આઈકોલની ભારતવ્યાપી હેલ્પલાઇન ફ્રી છે. જો તમારી પાસે આ સમય દરમિયાન વૃદ્ધોને ટેકો આપવા માટેના વિશેષ પ્રશ્નો હોય તો 1800-180-1253 આ ટોલ ફ્રી નંબર પર હેલ્પેજ ઇન્ડિયાનો સંપર્ક કરો. આ એપિસોડ સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ લો એન્ડ પોલિસી પુણે દ્વારા વિકસાવવામાં આવ્યો છે. સંગઠન તેની વિવિધ પહેલ દ્વારા માનસિક સ્વાસ્થ્ય માટેના અધિકાર આધારિત અભિગમને પ્રોત્સાહન આપે છે. આ એપિસોડ માટેની માહિતી ઇમરજન્સી સેટિંગ્સમાં MHPSS પર આંતર એજન્સી સ્થાયી સમિતિ સંદર્ભ જૂથમાંથી મેળવવામાં આવી હતી અને ભારતીય સંદર્ભ માટે સંગઠન દ્વારા અનુકૂળ કરવામાં આવી છે.